જામનગર મહાનગર પાલિકાના સભાગૃહમાં મળેલી સામાન્ય સભામાં વિપક્ષે પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. વિપક્ષે ગંદકી અને રોગચાળાના મામલે શાસક પક્ષને ભીસમાં લીધો હતો. સાંભળીએ વિપક્ષના પ્રશ્નો. ઓલા તબેલામાંથી ઘોડા છૂટી ગયા અને પાછળ આપણે એને પકડવા દોડો છો અને જ્યાં જ્યાં તમે ટેસ્ટ લેવા જાઓ છો કોઈ પકડો છો અને આ તો હજુ ચોમાસાની મને સાંભળો પછી આપ કેજો આ તો ચોમાસાની હજુ શરૂઆત છે. ચાર મહિના આપણે આવા અંધારાના ચોમાસાના કાઢવાના છે. આપણું જે અત્યાર સુધીનું જે વ્યવસ્થા તંત્ર સફાઈનું છે ને એ ટોટલી ફેલ છે. આ તો ચાલે જ નહીં. જ્યાં સુધી માણસ મરી જાય છે ત્યાં સુધી આપણું તંત્ર ખરેખર જાગે નહીં. તો ખરેખર અધ્યક્ષશ્રી આ બહુ ભયંકર પ્રશ્ન છે. આ કોઈ મજાક મસ્તી કરવાની વાત નથી. તમે જીજી હોસ્પિટલમાં જાઓ ત્યાં જગ્યા નથી. તાવ મેલેરિયા અને ઉલટીના ઝાડાના પ્રશ્નો ત્યાં જગ્યા નથી. ત્યાં નીચે દર્દીઓને શું રહેવા પડે છે. તો ખરેખર આ આ ભયંકર પ્રશ્ન છે. આની દવા છટાય એવું કરાવો. બાકી ગંદકીનું તો છે જ અને અમારે તો આ કંપની નથી એટલે હજી સારું છે. બાકી કંપની તો ગામમાં તો રાળ બોલે છે. અમારે તો ટ્રેક્ટર ઉપર છે પણ દવા છટાતી નથી. આ સાહેબ મને લાગે બોમ્બે જ ફૈલા લાગે છે એટલે હું આ બોમ્બે ની માહિતી છે. અહીંની જામનગર ની નથી સાહેબ. પ્રજાના પ્રતિનિધિઓ જ્યારે જનરલ બોર્ડના સભાગૃહમાં આટલી ગંભીર ફરિયાદો કરતા હતા ત્યારે રોગચાળાની સ્થિતિ અંગે જ્યારે મનપાના મેડિકલ હેલ્થ ઓફિસર પ્રણવ વૈદને પૂછવામાં આવ્યું તો ઓફિસરે શહેરને પડતું મૂકી ડેન્ગ્યુથી ફિલ્મ નિર્માતા યશ ચોપરાનું મોત થયું હતું તેની કથા કરવા લાગ્યા. જોઈએ હેલ્થ ઓફિસરનો ઉડાવ જવાબ. એમને જે મચ્છરો કરડ્યા હતા એડિસ મચ્છર અને એમને જે ડેન્ગ્યુ થયો હતો એ એમના સ્ટુડિયોના ટાંકામાં થયેલા લાર્વામાંથી એમને ઉત્પન્ન થયેલા મચ્છર કરડ્યા. ડોક્ટર વૈદને બોર્ડ સમક્ષ શહેરના રોગચાળાની સ્થિતિની જગ્યાએ આવો જવાબ આપતા જરા પણ શરમ ન આવી. ત્યારે વિપક્ષે સફાઈ અને ભૂગર્ભ ગટર યોજના મામલે યોગ્ય નિષ્કર્ષ ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પ્રશ્નમાં આ કોર્પોરેશન એક ટકો પણ ગંભીરતા બતાવતું નથી એની અમે ચર્ચા કરતા હતા. ગૃહમાં જે મેયર દિનેશભાઈ પટેલ એ વાતો એવી ઉડાડી જાણે મસ્તીમાં લે છે. ગ્રહ કોઈ સિરિયસતા લીધી નહીં અને આ ગ્રહ આવા ગંભીર ચર્ચા સિરિયસ ના લઈએ એનો અમે સખ્ત વિરોધ કરશી અને જરૂર પડશે તો અમે આંદોલન પણ કરશી. વિપક્ષના આટલા પ્રહારોની ગંભીરતા બાદ મેયર દિનેશ પટેલે કહ્યું કે શહેરની તમામ સમસ્યાઓનો નિકાલ કરીને શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવશે. દિવસોમાં શ્રાવણ મહિના અને ગણપતિ ઉત્સવ અને અનેક ધાર્મિક ઉત્સવો આવી રહ્યા હોય ત્યારે સમગ્ર શહેરમાં ચોખ્ખાઈ અને નિયમિત રીતે આ બધા કચરાના પોઈન્ટો ઉપડે, આરોગ્યની સેવાઓ સઘન બનાવવામાં આવે આ બાબતની જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે. આમ જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા શહેરના માત્ર બે મુદ્દાઓને લઈને હંગામેદાર બની રહી હતી. કેમેરામેન અમરીશ સાંદ્રા સાથે રવિ બુદ્ધેવ, વીટીવી, જામનગર.